ટીમ શું રહેવાની છે? ગુજરાત ગૌરવ યાત્રા એ સરકારે કરેલા કામો ભારતીય જનતા પાર્ટીની લોકો વચ્ચે જન જન વચ્ચે જઈને અમે લોકમત જનમત કેળવવા માગીએ છીએ. અમારું મુખ્ય સ્લોગન છે, હું વિકાસ છું, હું ગુજરાત છું. વિકાસ વિરોધી ગુજરાત વિરોધીઓને લોકો વચ્ચે ખુલ્લા પાડવા અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. ગુજરાતના ગામડે ગામડે બે યાત્રા, એક જીતુભાઈના નેતૃત્વમાં અને એક નીતિનભાઈના નેતૃત્વમાં ચાલશે. બીજે ખાસ કરીને કયા મુદ્દાઓ રહેવાના છે, કયા મુદ્દાઓ લઈને તમે પ્રચાર કરવાના છો લોકો સમક્ષ? અમે વિકાસના મુદ્દાઓ ઉપર જ આ ચૂંટણીમાં પ્રચારમાં જવાના છીએ. અત્યારથી અમે આ લોકો વચ્ચે ગયા છીએ. મેં રાહુલ ગાંધીને ચેલેન્જ કરી હતી કે વિકાસની ચર્ચા કરવી હોય તો તમે કયો ઈ ગુજરાત બહાર કોંગ્રેસનું રાજ્ય, એની સાથે ગુજરાતનું કમ્પેરિઝન કરવા અમે તૈયાર છીએ. પરંતુ કોંગ્રેસ જ્યારે જ્યારે આવી ત્યારે વિકાસ રોળાઈ ગયો છે. કોંગ્રેસ જ્યારે જ્યારે આવી ત્યારે ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર વધ્યો છે. નરેન્દ્ર મોદીએ જ વિકાસની રાજનીતિ આ દેશમાં પ્રસ્થાપિત કરી છે. કયા મુખ્ય પાંચ કામો તમે ગણાવી રહ્યા છો અત્યારે લોકો સમક્ષ? અનેક પાંચ નહીં, 500 કામ છે. એમાં દાખલા તરીકે 1995માં કોંગ્રેસ હતી ત્યારે 7 યુનિવર્સિટી ગુજરાતમાં હતી. આજે 57 યુનિવર્સિટી છે. 15 વર્ષમાં 57 યુનિવર્સિટીઓ બનાવી અમે લોકોએ. આ વિકાસ ન કહેવાય? કોંગ્રેસના શાસનમાં 1995નું બજેટની સાઇઝ 8,000 કરોડ રૂપિયા હતી. આજે હમણાં મેં બજેટ પ્રસ્તુત કર્યું, 1,72,000 કરોડ રૂપિયા ગુજરાતના વિકાસ માટે વપરાઈ ગયા છે. દાખલા તરીકે કોંગ્રેસના શાસનમાં કપાસનું ઉત્પાદન માત્ર 8 લાખ ગાંસડીનું હતું. આજે 95 લાખ ગાંસડીનું કપાસનું ઉત્પાદન થઈ રહ્યું છે. ખેડૂતોને આના પૈસા મળ્યા છે, ખેડૂત સમૃદ્ધ થયો છે. કોંગ્રેસના શાસનમાં જે બંદરો ઉપરથી જે માલ કાર્ગો બહાર જતો હતો અથવા અંદર આવતો હતો એની ક્ષમતા માત્ર 84 ટનની હતી. એ આજે 350 થી વધુ ટનનો અમે લોકો કાર્ગો કરી રહ્યા છીએ. આ બધા વિકાસના આવા અનેક મુદ્દા છે. કોંગ્રેસના શાસનમાં ચેકડેમો બન્યા નહોતા, અમે 1.5 લાખ ચેકડેમો બનાવ્યા છે. કોંગ્રેસના શાસનમાં નર્મદા નહોતી થઈ, અમે પૂરી કરી. આવું ઘણું બધું છે. ખાસ કરીને વાત કે સોશિયલ મીડિયામાં તમને ખાલી ટ્રોલ કરવા માંડી કે વિકાસ ગાંડો થયો છે, ભાજપ બદનામ કરાઈ રહ્યું છે, એને તમે કેવી રીતે જવાબ આપશો? પહેલા તો અમે માનીએ છીએ કે અમારા એજન્ડામાં કોંગ્રેસ આવી ગઈ છે. અમે આ ચૂંટણીમાં વિકાસની જ ચર્ચા કરવા માંગી છે. વિકાસ ગાંડો થયો છે કેનારાઓ એ વિકાસ વિરોધી છે. ગાંડા એ બધા થઈ ગયા છે, રઘવાયા થઈ ગયા છે. અને વિકાસને જો મજાક કરવાની પ્રયત્ન કરશે તો ગુજરાતની જનતા આ મજાક કરનારાઓને ચૂંટણીમાં વીણી વીણીને હરાવવાના છે. કારણ કે લોકોને વિકાસ જોઈએ છે. અને એટલે જ અમે સ્લોગન આપ્યું છે કે હું ગુજરાત છું, હું વિકાસ છું. મિશન 150 સફળ થશે એવું માનો છો? અત્યારે જે રીતે વાતાવરણ, ચૂંટણી વગર લોકો આટલા બધા રોડ ઉપર જે ભવ્ય સ્વાગત કરી રહ્યા છે, નાના નાના ગામના લોકો રસ્તા ઉપર આવી રહ્યા છે, એ જ દેખાડે છે કે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને 150+ બેઠકો મળશે જ. એમ વિજય રૂપાણી સ્પષ્ટપણે માને છે, જે પ્રકારે યાત્રા સફળતા મળી રહી છે, પ્રતિસાદ મળી રહ્યો, એના પરથી સ્પષ્ટ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો મિશન 150 સફળ થશે. કેમેરામેન સાગર સાથે ઇતેન્દ્ર બાબુ, ઈટીવી ન્યૂઝ, ગાંધીનગર.